નમસ્કાર જય ગો માતા જય વધારે મચ્છરની પ્રજાતિ જોવા મળે છે અને આ મચ્છરની પ્રજાતિ છે એ માણસની જાતનું લોહી પીવીને જીવે છે સાથે સાથે ઘણી બધી મચ્છરની જાતો એવી છે એનો ફિલિસ ક્યુલેક્સ એન્ડીઝ અને મેસોનિયા કે આ જાત બહુ ખતરનાક છે અને ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા અને યલો ફીવર આવા વિવિધ પ્રકારના રોગ જે જાત માટે ઘાતક છે એ રોગ પાછળ આ મચ્છરો જવાબદાર છે અને મિત્રો તમને નવાઈ લાગશે કે મચ્છરમાં છે એ માદા મચ્છર જ ફક્ત માનવ જાત અને અન્ય પશુઓનું લોહી ચૂસે છે લોહી પીવીને જીવે છે જ્યારે જે નર મચ્છરો છે એ ફૂલના રસ ઉપર જીવન ગુજારતા હોય છે હવે સંશોધનના આંકડા એવું કહે છે કે વિશ્વમાં સાતસો મિલિયન લોકોને રોગ ફક્ત મચ્છર કરડવાથી થાય છે એમાં એક મિલિયન જેટલા લોકો છે એ આ મચ્છર આધારિત રોગથી મૃત્યુ પામે છે એટલે મિત્રો આ જે મચ્છર કરડવાથી રોગ જે થાય છે એ માનવજાત માટે ઘાતક બની રહે છે હવે બજારમાં તમે જોઈએ તો મચ્છર મારવા માટે ઘણી બધી વસ્તુઓ મચ્છરને ભગાડવા મારવા માટેની ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે જેની અંદર મચ્છરની કોઈલ છે મચ્છર મારવાની અગરબત્તી છે લિક્વિડ આવે છે જે અલગ અલગ વિવિધ બ્રાન્ડમાં આવે છે જે મચ્છરને તો મારે છે સાથે સાથે માનવજાતને પણ મારવાનું કાર્ય કરે છે સ્લો પોઈઝનના રૂપમાં એટલે આપણે છે આપણી નજર સામે આપણા સ્વાસ્થ્યની પથારી ફેરવીએ છીએ હવે એક સંશોધન પત્ર છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એમાં સંશોધકોએ એની અંદર ગાયનું ત્યાર પછી અલગ અલગ પ્રકારની લીમડાનું લીમડાનો પાવડર છે પાનનો પાવડર છે સિટ્રનેલા ઓઇલ છે લેમન ગ્રાસ ઓઇલ છે આ સાથે સાથે ગુગડ છે હળદર છે અને તુલસી કપૂર નીલગિરીનું તેલ આ બધું નાખીને એ લોકોએ પ્રયોગ કર્યા તો એનાથી મચ્છરને જે ભગાડવા ને મારવાની જે સફળતા છે જે બજારમાં મળતી જે તેલ વિવિધ પ્રકારના જે અગરબત્તી છે કોઈલ છે એની સમકક્ષ હતી એટલે શા માટે આપણે બજારમાં મળતું વાપરવું એની બદલે ગાયના ગોબર અને આ બધી ઔષધિઓથી બનાવેલી ધૂપબત્તી અથવા તો ઔષધિના જે ધૂપ છે એનાથી મચ્છર બગાડીએ એટલે આ એક બહુ ફાયદાકારક છે અને એના માટે સંશોધકોએ શું કર્યું બંધ ચેમ્બરની અંદર મચ્છર રાખ્યા હતા અને આ પ્રમાણે જે ઔષધિમાંથી બનાવેલા ધૂપ હતા એ મચ્છર એનાથી મારવાની ઘણી મચ્છર મારવા માટેના પ્રયોગ કર્યા તો એમાં એમાં બહુ સારી સફળતા પ્રાપ્ત થઈ હવે જે ખાસ વાત છે કે મચ્છરોને મારવા માટેના જે વિવિધ પ્રકારના લિક્વિડ મોસ્કિટો કોઈલ અને અગરબત્તીઓ મળે છે એનાથી રોગ શ્વાસોશ્વાસને લગતા રોગ થાય છે સીઓપીડી રોગ થાય છે અસ્થમા થાય છે અને એક જાતનું સ્લો પોઈઝન છે તો એના બદલે ગાયના ગોબરની ધૂપબત્તી આપણે ઉપયોગમાં લઈ શકાય જે હર્બલ છે અને આ ગાયના ગોબરથી મચ્છરો તરત ભાગી જાય છે જ્યારે ગાયના ગોબરની ધુવાડો થાય ત્યારે મચ્છરો તુરંત ભાગી જાય છે હવે બીજી એક ખાસ વાત કરી દઉં કે જે અમુક છેવાડાના દેશો છે એમાં જીબુતી કરીને દેશ છે એની અંદર પણ આ મલેરિયા રોગ છે મલેરિયા છે એનો બહુ સમજો ને બહુ એના ઘણા બધા દર્દીઓ હતા એટલે એવા કેસમાં એ દેશમાં લેબની અંદર મચ્છર તૈયાર કર્યા નર મચ્છર અને એ જંગલી મચ્છરો સાથે પ્રજનન કરી અને એવી પાછળની પેઢી એવી ઉત્પન્ન કરે જે એકદમ નપુસંક બને એટલે એના જીન એ રીતના તૈયાર કર્યા હતા અને એ મચ્છરો એ લોકોએ એવામાં છોડીને મલેરિયાના જે મેં અગાઉ કીધું એ મચ્છરને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે અને આપણે પણ આપણે ગાયના ગોબરની ધૂપબત્તી વાપરી અને મચ્છરોને ભગાડી શકાય આની આનો ફાયદો શું છે કે એક તો ઇકો ફ્રેન્ડલી છે ગાયના સસ્તી છે અને સાથે સાથે કે આપણા સ્વાસ્થ્યને કોઈ નુકસાન નથી કરતી વાતાવરણને નુકસાન નથી કરતી એટલે આપણા માટે બહુ અતિ ઉત્તમ છે અને બીજું તમને કહેવા માંગુ છું કે જો આ બધું ન કરો હોય તો તમે મચ્છરદાની છે મચ્છરદાની બજારમાં ઘણી બધી મળે છે મચ્છરદાની વાપરીને પણ તમે મચ્છરથી દૂર રહી શકો આપ સમજદાર છો બુદ્ધિશાળી છો બૌદ્ધિક છો તો આપણે હવે નક્કી કરવાનું કે આપણે શું ઉપયોગમાં લેવું પણ ગાયના ગોબરની ધૂપ બતી ધ્યાનમાં રાખવી અસ્તુ જય ગો માતા જય ગો વિજ્ઞાન વંદે